चलो विद्यार्थी मित्रों नमस्कार। तो हवे आपणे रसायण विज्ञाननी अंदर जे बीजू चेप्टर परमाणुनुं बंधारण हतुं तेमां आजे चेप्टर पूरुं थई जशे। तो गया लेक्चरनी अंदर तमने वात करी हती कि भाई विद्यार्थी मित्रों आपणे कि भाई एक थी वीसनी तमने इलेक्ट्रॉनीय रचना छे, इलेक्ट्रॉनीय रचना लगता तमने समझायुं। ऊंडनो नियम, પોલીનો નિયમ અને આઉફ બાઉફના નિયમ। તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ નિયમ છે એ મોસ્ટ આઈએમપી છે। હવે આપણે આજના લેક્ચરની અંદર વાત કરવી છે તો એની અંદર 21 નંબરથી 30 નંબર, તો 21 નંબરથી આપણે 30 નંબરની વાત કરવી હોય તો 21 નંબર ઉપર 22, 23, 24, 25, તો આ બધી આપણે છે એની અંદર એની ઇલેક્ટ્રોનીય રચના અને એમાં જે અપવાદ છે એ અપવાદની આજે આપણે આ લેક્ચરની અંદર વાત કરવી છે। તો પહેલાં તો આપને ખબર હોવી જોઈએ કે ભાઈ 21 થી 30 જે નામ છે તો એ 21 થી 30 નામ તમારે કઈ રીતે યાદ રાખવા, તો એનું પણ તમને એક સૂત્ર છે એ સૂત્ર સમજાવી દઉં। 1 થી 20નું તો આવડે બધા વિદ્યાર્થી મિત્રોને 9મા 10મા ધોરણની અંદર ભણી ગયા હોય। હવે આપણે વાત કરવી છે 21 થી 30ની, તો એના માટેનું પણ એક સૂત્ર છે કે જે આપણે સરળતાથી યાદ રહી જાય, એસટી વડોદરા કોર્પોરેશનમાં ફેકો નિકુંજ। તો જો કેવું મસ્તનું સમીકરણ આપણે વાત કરીએ, એસટી વડોદરા કોર્પોરેશનમાં ફેકો નિકુંજ। જો એસટી એટલે એની અંદર આપણે શરૂઆત કરીએ કે ભાઈ 21 નંબર ઉપર છે એસટી, એટલે એના ઉપરથી આપણે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, એસ એટલે એની અંદર સ્કેન્ડિયમ, તો પહેલું 21 નંબરનું જે તત્વ છે તો એનું નામ છે સ્કેન્ડિયમ। હાલો, તો 21 નંબર ઉપર શું છે? સ્કેન્ડિયમ। પછી ટી એટલે શું થશે? તો ટી એટલે આનું સંજ્ઞા એસસી। પછી ટી એટલે ટિટેનિયમ। હાલો પહેલાં નામ લખી નાખું, પછી બધાની સંજ્ઞા છે એ સમજાવી દઉં। તો એની અંદર એસટી વડોદરા એટલે ટી એટલે ટિટેનિયમ, વડોદરાનો વી એટલે વેનેડિયમ, વડોદરાનો શું થશે? વી એટલે 23 નંબર ઉપર વેનેડિયમ। હાલો 23 નંબર ઉપર વેનેડિયમ। પછી 24 નંબર ઉપર એસટી વડોદરા કોર્પોરેશનમાં, એટલે કોર્પોરેશન એટલે ક્રોમિયમ, 24 નંબર ઉપર ક્રોમિયમ। ત્યાર પછી કોર્પોરેશનમાં એટલે મેંગેનીઝ, 25 નંબર ઉપર મેંગેનીઝ। હાલો તો અહીં મેંગેનીઝ। પછી 26 નંબર ઉપર જો ફેકોનિકુંજ, તો ફે એટલે શું થશે? આયન, FE, ફે એટલે આપણે એવી રીતે યાદ રાખવાનું, આયન। પછી કો એટલે કોબાલ્ટ, 27 નંબર ઉપર શું થશે? કોબાલ્ટ, 27 નંબર ઉપર કોબાલ્ટ। પછી ફેકો ની એટલે નિકલ, એટલે એની અંદર છે 28 નંબર ઉપર શું થશે? નિકલ। પછી ફેકો નિકુંજ, કુ એટલે શું થશે? તો કુ એટલે કોપર, CU, કોપર। હાલો, અને ત્યાર પછી 30 નંબર ઉપર જ એટલે ઝીંક, 30 નંબર ઉપર ઝીંક। હાલ, હવે જો એની અંદર સ્કેન્ડિયમ એટલે એસસી, ટિટેનિયમ છે એટલે એનો શું થશે? TI, પછી વેનેડિયમ એટલે એનો V, ક્રોમિયમનો CR, ક્રોમિયમ છે એનો CR, પછી મેંગેનીઝનો MN, મેંગેનીઝ MN, આયન એટલે FE,
ત્યાર પછી કોબાલ્ટ એટલે CO, પછી નિકલ એટલે Ni, કોપર એટલે Cu અને ઝીંક એટલે Zn. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સંક્રાંતિ શ્રેણી છે, તો એ સંક્રાંતિ શ્રેણીની અંદર આપને બધાને ખબર છે કે ભાઈ 21 થી 30 નામ યાદ રાખવા હોય તો એકદમ સરળમાં સરળ એનું સૂત્ર ST વડોદરા કોર્પોરેશનમાં ફેકો નિકુંજ. S એટલે સ્કેન્ડિયમ, T એટલે ટિટેનિયમ, વડોદરાનો V એટલે વેનેડિયમ, કોર્પોરેશન એટલે ક્રોમિયમ, અને ત્યાર પછી મા એટલે મેંગેનીજ, ફે એટલે આયર્ન, કો એટલે કોબાલ્ટ, ની એટલે નિકલ, કુ એટલે કોપર, અને જ એટલે ઝીંક. તો 21 થી 30 નામ છે એ તમને સરળતાથી યાદ રહી જાય. હવે આપણે આની જે વાત કરવાની છે તો એની ઇલેક્ટ્રોનીય રચના છે, તો એ ઇલેક્ટ્રોનીય રચના આપણે સમજવી છે, અને એની અંદર જે આપણે જે અપવાદ છે એ અપવાદની પણ અહીંયા વાત કરવાની છે. તો એની અંદર તમને બધાને ખબર છે સ્કેન્ડિયમ એટલે 21 નંબર. તો આ બધાની ઇલેક્ટ્રોનીય રચના તમારે લખવી હોય તો ઇલેક્ટ્રોનીય રચના લખતા તમને આવડવી જોઈએ. જે 3-3 નિયમનો આપણે અભ્યાસ કર્યો તો એ 3-3 નિયમ ઉપરથી આપણે શું કરી શકીએ, તો એ 3-3 નિયમ ઉપરથી આપણે એને ઇલેક્ટ્રોનીય રચના લખવી પડે. હવે એની અંદર 20 ઇલેક્ટ્રોન ભરવાના છે. 20 અત્યાર સુધી તમને શીખવાડ્યું. હવે એની અંદર આપણે 21 થી શરૂઆત કરવી છે, તો 21 થી આપણે શરૂઆત કરીએ તો એની અંદર તમને બધાને ખબર છે આર્ગોન, મેં તમને કીધું તું આવી રીતે લખી નાખવાનું, આર્ગોનના 18 ઇલેક્ટ્રોન. પછી 4s છે એ પહેલાં ભરાશે અને 3d પછી ભરાશે, એટલે શું થશે, 4s2 અથવા 4s2 અને 3d1. તો એની અંદર 3d છે એ શું થઈ જશે, 1. તો એની અંદર આ જે ઇલેક્ટ્રોનની રચના છે એ 20 સુધી તમે ભણ્યા, તો 20ની અંદર છે એ તમને બધાને ખબર છે કે 20ની અંદર શું થશે, તો 4s છે એ પહેલાં ભરાશે, એટલે 4s છે એ 2. પછી હવે કઈ કક્ષક આવી એના પછી વધારે ઊર્જા ધરાવતી, તો એ આઉબાઉકના નિયમની અંદર તમે ઓલો જે આપણે ડાયાગ્રામ જોયો તો એ જોશો એટલે તમને ખબર પડશે 3d1 શું થશે, 3d1. હવે આગળ છે તમે એની ઇલેક્ટ્રોનની રચના લખતા જાઓ. જો આ 18 ઇલેક્ટ્રોન, 18 ને આ 2, 20 ને 21. હવે 1 ઇલેક્ટ્રોન છે એ તમારે શું કરતો જવાનું છે, ઉમેરતો જવાનું છે. તો આપણે વાત કરીએ અહીંયા આર્ગોન, પછી અહીંયા 4s2, પણ અહીંયા 3d શું થઈ જશે, 2. પછી વેનેડિયમમાં 23 એટલે અહીંયા આર્ગોન, પછી શું થશે, 4s2, 3d શું થઈ જશે, 3. હવે અહીંયા ક્રોમિયમ, તો એની અંદર તમે છે ને આ ક્રોમિયમ ઉપર તમે ઇલેક્ટ્રોનની રચના જ્યારે જોશો ને તો એના ઉપર સ્ટાર કરેલો હશે, તો એ ક્રોમિયમ ઉપર અને કોપર ઉપર સ્ટાર કરેલો હશે, કારણ કે એની ઇલેક્ટ્રોનની રચના આપણા નિયમ કરતાં છે થોડોક અપવાદ હોય છે, એટલે એ અપવાદના કારણે એના ઉપર સ્ટાર કરેલો છે. અને એ અપવાદ છે એનું કારણ પણ છે એ પણ હમણાં તમને સમજાવું. ક્રોમિયમની ઇલેક્ટ્રોનની રચના ખરેખર 4s2 3d, જો ખરેખર હોવી કઈ જોઈએ એ હું અહીંયા લખું છું, તમારે આમ લખો આર્ગોન પછી શું થાય, 4s2 3d4 હોવી જોઈએ, પણ આવી હોતી નથી. શુકા નથી હોતી એ પણ એનું કારણ તમને સમજાવું. હમણાં આની ઇલેક્ટ્રોનની રચના આવી હશે 4s1 અને 3d5, શું હશે, 4s1 અને 3d5, સમજણ પડી. હાલો હવે ત્યાર પછી આપણે વાત કરીએ MN, તો MNની અંદર આર્ગોન શું થઈ જશે, 1 ઇલેક્ટ્રોન વધશે, એટલે 4s2 અને 3d5. પછી આગળ જશો FEમાં એટલે પાછો 1 ઇલેક્ટ્રોન વધશે, એટલે આર્ગોનમાં શું થશે, 18, 4s2 અને 3d6, એટલે 18 ને 2 20 ને 26, તો આયર્નની 26 થઈ ગઈ. એવી જ રીતે આર્ગોન કોબાલ્ટની આપણે જોઈએ તો શું થાય, 4s2 3d7. હાલો એવી જ રીતે નિકલની અંદર જશો એટલે આર્ગોન શું થશે, 4s2 અને 3d8, શું થશે, 3d8. હવે પાછો કોપર આવ્યો, તો એની ઇલેક્ટ્રોનની રચના છે એ આપણા નિયમ કરતાં થોડોક અપવાદ છે, તો એ પણ વાત કરીએ અહીંયા શું થઈ જશે, 4s1 અને 3d છે એ શું થઈ જશે, 10. અને વળી પાછો અહીંયા ઝીંક આવશે એટલે આર્ગોન 18, અહીંયા 4s2 અને અહીંયા શું થઈ જશે, 3d10. હાલો બે અપવાદ તમને જોવા મળ્યા. તો આ બે અપવાદ છે એ પણ હમણાં તમને સમજાવું, શા માટે એ અપવાદ છે એનું પણ કારણ છે,
तो आ 21-30 नाम अने एनी इलेक्ट्रोनीय रचना छे ए तमने आवडवी जोईए। आनो उपयोग आपणे 12मा धोरणनी अंदर भरपूर उपयोग आवशे। आखो एक चेप्टर आवे छे संकीर्ण संयोजन, तो एनी अंदर आ खूब ज छे मोस्ट आईएमपी छे। हवे आपणे छे एनी अपवादनी जे वात छे, तो एनी अंदर जे अपवाद छे ए अपवादनी पण आपणे वात करी लईए। तो अपवादनी अंदर कोण आव्युं के भाई क्रोमियम अने बीजुं कोण आव्युं कोपर। तो ये कोपर अने क्रोमियम छे एना अपवादनी आपणे वात करीए तो क्रोमियम 24 नंबर उपर छे ने, तो एनी अंदर शुं थशे खरेखर होवी जोईए आवी रीते इलेक्ट्रोनीय रचना। आर्गोन 18 पछी शुं थशे 4s2 एटले 4s2 एटले 3d શું થશે તો 18 ને 2 20 અને ક્રોમિયમનો 24 એટલે 3d4 ખરેખર હોવી જોઈએ આવી ઇલેક્ટ્રોનીય રચના। પણ ક્રોમિયમની ઇલેક્ટ્રોનીય રચના છે આ નથી, આપણા નિયમથી વિરુદ્ધ છે એટલે અપવાદ આપણે એને કહીએ છીએ 4s1 3d5। તો આવું શા માટે થાય છે? તો જો આપણે આ તમને સમજાવું કે ભાઈ એસ કક્ષકની પેટા કક્ષક કેટલી હોય 1, ડી કક્ષક છે તો ડી કક્ષકની પેટા કક્ષક કેટલી હોય તો આપણે આગળ ભણી ગયા 5, કેટલી હોય 5। હવે જો 4s માં કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન, પછી છે 3d માં કેટલા ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન। તો આપણે જે નિયમ પ્રમાણે ભરીએ છીએ તો એ નિયમ પ્રમાણે આપણે ખબર હોવી જોઈએ, થઈ ગયા? પણ એની ઇલેક્ટ્રોનીય રચના આના બદલે આવી ઇલેક્ટ્રોનીય રચના જોવા મળે છે, સુકા જોવા મળે છે, તો એ બધાને ખબર હોવી જોઈએ કે ભાઈ 4s નો 1 ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે, તો 3d માં જશે, સુકા। તો 4s નો 1 ઇલેક્ટ્રોન 3d માં જશે એટલે શું થશે, તો એ પણ તમને સમજાવી દઉં કે અહીંયા આ 3d ની 5 કક્ષક, 4s માં 1 ઇલેક્ટ્રોન રેડી, પછી અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થયા 3d માં, તો કે 5 ઇલેક્ટ્રોન, તો 3d ની અંદર છે એ 5 ઇલેક્ટ્રોન થઈ ગયા। હાલો તો જો હવે તમને આમાં કાંઈ નવીન દેખાય છે તો 2 કક્ષક, કઈ કક્ષક 4s કક્ષક અને 3d કક્ષક, બંને કક્ષક કેવી છે, તો બંને કક્ષક છે એ અર્ધપૂર્ણ ભરાયેલી છે। કેવી ભરાયેલી છે? અર્ધપૂર્ણ ભરાયેલી છે। તો એ અર્ધપૂર્ણ ભરાયેલી હોવાના કારણે શું થશે, તો અર્ધપૂર્ણ ભરાયેલી હોવાના કારણે તેની સ્થાયિતા વધારે હોય। તો જો 4s નો 1 ઇલેક્ટ્રોન 3d માં જતો રહેશે તો બંને કક્ષક છે કેવી થઈ જશે, અર્ધપૂર્ણ ભરાયેલી। અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક હોય એની સ્થાયિતા કેવી હોય, તો અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયિતા છે એ વધારે હોય। સમજણ પડી? હાલો સમજાણું, હવે આપણે આગળ એવો જ છે એ વાત કરીએ। અપવાદ તો કોણ હતું? કોપર। કોપરનો ઇલેક્ટ્રોનીય છે એ શું હોય? એટોમિક નંબર 29। તો આપણે CuZ બરાબર શું થશે, તો ઝેડ બરાબર 29, ઓકે। હાલો તો એની અંદર એની ઇલેક્ટ્રોનીય રચના આપણા નિયમ પ્રમાણે કેવી હોવી જોઈએ, તો કે આર્ગોન 4s2 એટલે 18 ને 2 20, 29 એટલે 3d9 હોવો જોઈએ, પણ આવી નથી। પણ એની ઇલેક્ટ્રોનીય રચના ખરેખર છે કેવી, તો કે ભાઈ આર્ગોન 4s1 અને 3d10। તો આવું શા માટે થયું, તો એનું પણ કારણ તમને સમજાવી દઉં કે જો 4s2 એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન। હવે અહીંયા આપણે ડી કક્ષક લઈએ તો ડી કક્ષકની પેટા કક્ષક કેટલી 5, 3d9 એટલે 1 2 3 4 5 6 7 8 અને 9। હવે જો બધાને ખબર પડી ગઈ કે જો 4s નો 1 ઇલેક્ટ્રોન આ 3d માં અહીંયા જતો રહે તો 1 કક્ષક છે એ કેવી થઈ જાય, અર્ધપૂર્ણ ભરાયેલી, અને 1 કક્ષક છે એ કેવી થઈ જાય, પૂર્ણ ભરાયેલી, એટલે બંનેની સ્થાયિતા વધારે હોય એટલે ખરેખર છે એની ઇલેક્ટ્રોનની રચના અહીંયા 4s1 થઈ જશે અને અહીંયા છે એ ડી કક્ષકની અંદર શું થશે, તો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 રેડી। હાલો તો આ 4s1, તો 4s1 એટલે શું થયું, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક, અને અહીંયા 3d10 તો એ કેવી થઈ ગઈ, પૂર્ણ ભરાયેલી કક્ષક। તો કોપર અને ક્રોમિયમ છે એ બંને કેવા છે, તો કોપર અને ક્રોમિયમ છે એ બંને કેવા છે, અપવાદ। સમજણ પડી ગઈ? હાલો તો આ 21-30 આપણે વાત કરી। હવે એની અંદર આપણે વાત કરીએ કે ભાઈ આગળ તમે જાશો એટલે કે ગેલિયમ શું થશે, ગેલિયમ, તો ગેલિયમથી છે એ તમે શરૂ થઈ અને ક્રિપ્ટોન સુધી જાશો,
तो ये आपणे आवर्त कोष्टक आवशे त्यारे तमने खबर पड़शे कि आना पछीनुं तत्व एटले के केटला नंबरनुं 31 नंबर 31 नंबरनुं शुं थशे गेलियम तो ए पण तमने समजावी दो कि हवे पछीनी वात करीए 31 नंबर उपर तो 31 नंबर उपर कोण आवशे जी ए गेलियम तो 31 नंबर उपरनुं जे गेलियम छे तो ए गेलियम थी लई अने तमे क्यां सुधी जशो तो गेलियम थी लई अने तमे क्रिप्टोन सुधी जशो तो क्रिप्टोन नो छे ई वळी पाछो नंबर केटलामो आवशे आ याद नथी राखवानो खाली समजवानुं छे तो क्रिप्टोन नो नंबर पाछो आवशे 36 तो अहींया बधाने खबर होय के भाई जो 4s भराणी ત્યાર પછી એના કરતાં ઉર્જા વધારે કોની તો કે 3D ની ઉર્જા વધારે એના કરતાં પછી કોની ઉર્જા વધારે 3P ની ઉર્જા વધારે તો 4S એટલે 4P ની 3D ની સોરી 3D અને 4P ની ઉર્જા વધારે તો હવે અહીંયા જો 4S આપણે જોયું 30 નંબરની અંદર અહીંયા 4S 2 અને 3D 10 હતું તો હવે પછીની કક્ષક કઈ ભરાય તો એના પછી વધારે ઉર્જા ધરાવતી કક્ષક 4P છે તો ગેલિયમથી 4P શરૂ થાય એટલે ગેલિયમમાં અહીંયા શું આવે 4P1 પછી અહીંયા 32 33 34 35 અને 36 એટલે વળી અહીંયા કઈ કક્ષક ભરાય પી કક્ષક તો બધાને ખબર છે પી કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય તો પી કક્ષકની અંદર વધુમાં વધુ છે એ 6 ઇલેક્ટ્રોન સમાય એટલે આગળની ઇલેક્ટ્રોનની રચના હું અહીં નથી લખતો ગેલિયમમાં 4P1 ભરાશે 32 નંબરમાં 4P2 ભરાશે પછી 33માં 4P3 ભરાશે 34માં 4P4 ભરાશે 35માં 4P5 ભરાશે અને 36માં 4P6 ભરાશે તો હવે એની અંદર આપણે આ જે તત્વ છે તો એ તત્વની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ 18 તત્વ હોય કેટલા હોય તો 18 તો એ 18 તત્વ છે એ ત્રીજા આવર્તના 18 તત્વની મેં તમને ઇલેક્ટ્રોનીય રચનાની વાત કરી ત્યાર પછીના 18 તત્વ એટલે ક્યારથી 36 પછીના 18 જે તત્વ છે તો એ 18 તત્વ એટલે ક્યાંથી ચાલુ થશે રુબેડિયમથી શરૂ થશે ક્યાંથી શરૂ થશે ત્યાર પછી નીચે હરોળની વાત કરું છું રુબેડિયમ અત્યારે કદાચ ખબર ન પડે તો એ તમને આના પછીના ચેપ્ટરની અંદર આપણે આખું આવરત કોષ્ટક ભણવાનું છે ત્યાં તમને ખબર પડી જશે એટલે કોઈ વિદ્યાર્થીઓ મૂંઝાતા નહીં તો ઝેનોન તો ઝેનોન સુધીના જે 18 તત્વ છે તો એમાં કઈ કઈ કક્ષકો ભરાશે તો એ ઝેનોન છે એના 18 તત્વ જો અહીંયા કઈ ભરાણી આપણે આગળ 21 થી 36 ની વાત કરી તો ત્યાં બોલે 21 થી 36 ના 18 તત્વ જોયા ત્યાં કઈ ભરાણી તો કે ભાઈ 4S ભરાણી 3D ભરાણી અને 4P ભરાણી તો એવી જ રીતે આની અંદર એક ક્વોન્ટમ અંક નંબર શું થશે વધશે તો એની અંદર કઈ ભરાશે તો કે ભાઈ 5S ભરાશે 4D ભરાશે અને 5P કક્ષક ભરાશે એટલે ત્યાર પછીના જે 18 તત્વ છે તો એ 18 તત્વની અંદર 5S 4D અને 5P કક્ષકો છે જેની જેવી જ ભાત જોવા મળે છે એટલે જેની આપણે ઉપર જે 21 થી લઈ અને 36 ની વાત કરી તો એવી જ રીતે ત્યાર પછીના જે 18 તત્વો છે રુબેડિયમથી ઝેનોન તો એની અંદર ભાત છે એ સરખી હોય હવે આગળની વાત કરીએ તો આગળની વાત કરીએ તો ઉપરની જે આપણે વાત કરી ત્યાર પછી કક્ષક હવે 5P કક્ષક પછી કઈ કક્ષકનો વારો આવે તો કે ભાઈ 6S કઈ કક્ષકનો વારો આવશે 6S આવબાહુકના નિયમ પ્રમાણે તો હવે ત્યાર પછીના જે તત્વો છે તો ત્યાર પછીના આપને બધાને ખબર છે કે ત્યાર પછીના જે તત્વો છે તો એ તત્વની અંદર તમે વાત કરીએ સીઝિયમ અને બેરિયમમાં 1 અને 2 ઇલેક્ટ્રોન અનુક્રમે આ કક્ષકમાં જશે એટલે ત્યાર પછી આ સીઝિયમ આ પહેલા સમૂહનો છે અને બેરિયમ છે એ બેરિયમ બીજા સમૂહનો છે તો આની અંદર 6S1 ભરાશે અને આની અંદર કઈ ભરાશે 6S2 એમ 2 ઇલેક્ટ્રોન ભરાશે ત્યારબાદ લેન્થમ જે નીચે આપણે રોલ લખીએ છીએ ને ડી કક્ષકની તો એ લેન્થમ છે એ લેન્થમ થી લઈ અને મર્ક્યુરી સુધી ક્યાં સુધી મર્ક્યુરી સુધી તો મર્ક્યુરી સુધી છે એ મર્ક્યુરી સુધીના જે તત્વ છે તો એની અંદર કઈ કક્ષક ભરાશે તો 4F અને 5D કક્ષક ભરાશે અત્યારે ખાલી આ તમારે વાંચવાનું છે ટેક્સ્ટબુકમાંથી અને ત્યાર પછી જ્યારે ત્રીજું ચેપ્ટર ભણશો ત્યારે આખા આવરત કોષ્ટકની ઇલેક્ટ્રોનીય રચના તમને ખબર પડી જશે તો એ લેન્થમથી મર્ક્યુરીમાં ઇલેક્ટ્રોન ભરવાનું છે એ 4F અને 5D કક્ષકોમાં થશે
અને આના પછીના જે તત્વ હશે એમાં સિક્સ પી અને વળી પાછી 7S કક્ષકોથી ભરાશે અને એવી જ રીતે છે આખું આવરત કોષ્ટક આપણું છે એ પૂર્ણ થશે. એટલે આનું છે એ તમને આજે 21-30 આવડવું જોઈએ, પણ ત્યાર પછીનું જે છે ને હું આગળ આપણે જ્યારે છે ત્રીજું ચેપ્ટર ચાલુ કરશું ત્યારે એની અંદર છે આ બધું આવી જશે. હાલો હવે આપણે એની અંદર વાત કરીએ. કોઈ પૂછી શકે છે કે ઇલેક્ટ્રોનીય રચનાનો ઉપયોગ શું છે? તો રસાયણ વિજ્ઞાનના આધુનિક અભિગમ ખરેખર અને સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનીય રચના પર છે અને રાસાયણિક વર્તણૂકને સમજાવે છે. કે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો પ્રશ્ન જેવા કે બે અથવા બેથી વધારે પરમાણુ જ્યારે સંયોજાય અને અણુ બનાવે છે, કેટલાક તત્વો શા માટે ધાતુ છે, કેટલાક તત્વો અધાતુ છે, હિલિયમ અને આર્ગોન જેવા તત્વો નિષ્ક્રિય છે પરંતુ હેલોજન જેવા તત્વો સક્રિય છે, આ બધાય પ્રશ્ન આપણે પૂછ્યા ને એ બધા જ પ્રશ્નનો આન્સર છે એ આન્સર આપને કોના ઉપરથી મળશે? તો આ બધા જ પ્રશ્નનો આન્સર આપને ઇલેક્ટ્રોનીય રચના પરથી મળે છે. તો આ પ્રશ્નનો કોઈ ઉત્તર ડાલ્ટનના નમૂનાથી, આધુનિક રસાયણ વિજ્ઞાનની જુદી જુદી બાબતોમાં ડોક્યુ કરવા અને ઊંડી સમજ મેળવવા માટે પરમાણુની ઇલેક્ટ્રોનીય રચનાની વિગતવાર આપને જાણ છે સમજણ જરૂરી હોવી જોઈએ. સમજણ પડી ગઈ? હાલો ત્યાર પછી મેં ટોપિક છે પૂર્ણ ભરાયેલી અને અર્ધ પૂર્ણ ભરાયેલી પેટાકોષની સ્થાયિતા, તો એ મેં તમને સમજાવી દીધું છે. તમે વાંચશો એટલે તમને ખબર પડી જશે કે પૂર્ણ ભરાયેલી કક્ષક અને અર્ધ પૂર્ણ ભરાયેલી પેટાકોષની સ્થાયિતા છે એ મેં તમને સમજાવી દીધી. હજી એક વખત એમાં ઉદાહરણ આપ્યા છે, ફરીથી નહીં હું રિપીટ કરું, કારણ કે એમાં પણ ઉદાહરણ છે એ કોના આપ્યા છે? તો કે ભાઈ ઉદાહરણ છે એ પણ તમને ક્રોમિયમ અને કોપરના છે એ આપેલા છે. તો આપણો લાસ્ટ ટોપિક છે, તો છેલ્લો ટોપિકની વાત કરીએ તો છેલ્લો ટોપિક આપને આપ્યો છે પૂર્ણ ભરાયેલી, પૂર્ણ એટલે આખી, પૂર્ણ ભરાયેલી કક્ષકો, પૂર્ણ ભરાયેલી કક્ષકો અને અર્ધપૂર્ણ અને અર્ધપૂર્ણ અને અર્ધપૂર્ણ ભરાયેલી, અર્ધપૂર્ણ ભરાયેલી, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયિતા, કક્ષકોની, કક્ષકોની સ્થાયિતા, સ્થાયિતા. ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવી છે પૂર્ણ ભરાયેલી કક્ષકો અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયિતા આપણે સમજવી છે. તો એના ઉદાહરણ નહીં સમજાવું, પણ એ આગળ મેં સમજાવી દીધા છે. હવે ખાલી આપણે અહીંયા વાત કરીએ તો એની અંદર બધાને ખબર છે કે ભાઈ અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક, અર્ધપૂર્ણ ભરાયેલી, ભરાયેલી કક્ષકો, તો અર્ધપૂર્ણ ભરાયેલી જે કક્ષક છે તો એ કક્ષક તમને ખબર હોવી જોઈએ. કે ધારો કે હું તમને કહું એસ કક્ષક, તો એસ કક્ષક અર્ધપૂર્ણ, એસ કક્ષકની પછી જો 1S હોય, 2S હોય, 3S હોય, ગમી કક્ષક હોય, તો એની અંદર અર્ધપૂર્ણ ભરાયેલી જે કક્ષક છે તો એ કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન છે એ ભરાયેલો હોય તો તમને ખબર છે કે એસ કક્ષકની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો વધુમાં વધુ છે એ 2 ઇલેક્ટ્રોન સમાય છે. પણ એસ કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન ભરાયેલો હોય તો એને શું કહેવાય? અર્ધપૂર્ણ ભરાયેલ. એવી જ રીતે આ પી કક્ષક છે, તો પી કક્ષકની પેટા કક્ષક કેટલી? 3. તો વધુમાં વધુ ઇલેક્ટ્રોન કેટલા સમાય? 6. તો P3 હોય તો P3 હશે તો એને શું કહેવાય? અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક. એવી જ રીતે ડી કક્ષક હોય તો ડી કક્ષકની પેટા કક્ષક કેટલી? 5. તો એની અંદર છે કેટલા ઇલેક્ટ્રોન? 5 ઇલેક્ટ્રોન સમાયેલા હોય તો એને આપણે શું કહેવાય? D5. તો D5 છે એ કેવી કક્ષક થાય? અર્ધપૂર્ણ ભરાયેલી. અને એવી જ રીતે આપણે F કક્ષક લેશો તો F કક્ષકની પેટા કક્ષક કેટલી? તો પેટા કક્ષક કેટલી? 7. તો એની અંદર 3, 4, 5, 6 અને 7. તો એની અંદર છે એ કેટલા ઇલેક્ટ્રોન ભરો તમે? 1, 2, 3, 4, 5, 6 અને 7. એટલે F7. તો F7 તમે ભરશો એટલે શું થશે? તો F7 એટલે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક. તો એવી જ રીતે પૂર્ણ ભરાયેલી કક્ષક, કેવી ભરાયેલી? પૂર્ણ ભરાયેલી. તો એ તો બધાને આવડે છે પૂર્ણ ભરાયેલ કક્ષક. તો પૂર્ણ ભરાયેલી જે કક્ષકો છે તો એ પણ તમને બધાને ખબર છે કે ભાઈ પૂર્ણ ભરાયેલી કક્ષક છે એસ કક્ષક. એસ કક્ષક એટલે શું થાય? વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન. એટલે આપણે 1S લખો તો 1S2.
પછી એવી જ રીતે પી કક્ષક હોય તો પી કક્ષકની પેટા કક્ષક કેટલી, તો પી કક્ષકની પેટા કક્ષક છે 3, અને એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય, તો એમાં કેટલા ઇલેક્ટ્રોન 6, એટલે P6, એટલે શું થયું, સંપૂર્ણ ભરાયેલી કક્ષક. એવી જ રીતે ડી કક્ષક, તો ડી કક્ષકની પેટા કક્ષક કેટલી, તો ડી કક્ષકની પેટા કક્ષક 5, અને 5ની અંદર છે એ વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય, તો વધુમાં વધુ છે એ 10 ઇલેક્ટ્રોન સમાશે. રેડી. એવી જ રીતે એફ કક્ષક, કઈ કક્ષક, એફ. હાલો, તો એફ કક્ષક છે એની પેટા કક્ષક કેટલી, 7, તો એની પેટા કક્ષક 7, તો એમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય, તો વધુમાં વધુ છે 14 ઇલેક્ટ્રોન સમાય, એટલે એ કેવી કહેવાય, પૂર્ણ ભરાયેલી. એટલે અર્ધ પૂર્ણ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી જે કક્ષકો છે એ કક્ષકોની સ્થાયિતા કેવી હોય, તો તે કક્ષકોની સ્થાયિતા છે એ વધારે હોય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટર છે અહીંયા શું થશે, પૂર્ણ. આ ટોપિકની અંદર તમે ટેક્સ્ટબુકમાં હોમવર્ક કરશો એટલે તમને ખબર પડશે કે આ ટોપિકની અંદર ક્રોમિયમ અને કોપર છે એના છે એ ઉદાહરણ આપ્યા છે કે ભાઈ અર્ધપૂર્ણ ભરાયેલી અને પૂર્ણ ભરાયેલી કક્ષકો છે એ કક્ષકોની સ્થાયિતા વધારે હોવાના કારણે તે શું થાય છે, તો ઇલેક્ટ્રોન છે એ કેમાં જાય છે, 3D કક્ષકની અંદર છે એ ઉમેરાય છે. તો એની અંદર ત્યાર પછી ટેક્સ્ટબુકની અંદર તમને છે 62 પેજ અને 63 પેજ નંબર ઉપર શું આપ્યું છે, ઇલેક્ટ્રોનની રચના આપી છે. એ ખાલી તમારી જાણ માટે છે, આપણે એને છે અત્યારે કાંઈ ઉપયોગ કરવાનો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણું બીજું ચેપ્ટર છે એ પણ આપણે પૂર્ણ કર્યું. ત્યાર પછી આવતા લેક્ચરની અંદર, તો આવતા લેક્ચરની અંદર આપણે 1, 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા છે, તો એ આવર્તિતા આપણે ચેપ્ટર છે એ ચેપ્ટર આવતા લેક્ચરની અંદર છે એ લેક્ચરની અંદર ચાલુ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, બીજું ચેપ્ટર છે એની અંદર ઇલેક્ટ્રોનની રચનાની જે વાત કરી છે, તો એ ઇલેક્ટ્રોનની રચના, કક્ષકો, કક્ષકોનો આકાર, પછી છે એ નોડ, તો આ બધા જ છે ઓલો આપણે જે 3 નિયમો ભણ્યા, ત્યાર પછી રૂથરફોર્ડનો પરમાણીય નમૂનો, થોમ્સનનો પરમાણીય નમૂનો, બોહરનો પરમાણીય નમૂનો, તો આ બધા જ પ્રશ્નો છે એ મોસ્ટ આઈમ્પી છે, અને આપણા 12મા ધોરણની અંદર પણ આ પ્રશ્નો છે એ પ્રશ્નનો આપણે છે એ ઉપયોગ 12મા ધોરણની અંદર પણ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ આ ચેપ્ટર છે એ ચેપ્ટર કમ્પ્લીટ તૈયાર કરી નાખો, એટલે આવતા લેક્ચરની અંદર હવે ઝડપથી છે એ ઝડપથી તત્વોનું વર્ગીકરણ, કારણ કે કક્ષકો વિશે તમે જાણી ગયા, તો હવે આપણે તત્વોનું વર્ગીકરણ અને તેના ગુણધર્મોમાં જે આવર્તિતા છે એ આપણે વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરથી ચાલુ કરશું.